नमस्कार विद्यार्थी मित्रों, मजा माने धोरण 9 ની અંદર આપણે પહેલો પાઠ જે ચાલતો હતો આપણી આસપાસના દ્રવ્યો. હવે પહેલા લેક્ચરમાં મિત્રો આપણે દ્રવ્ય વિશે શીખ્યા. આ દ્રવ્ય વિશે જે શીખ્યા એની અંદર દ્રવ્યની લાક્ષણિકતાઓ જોઈ આપણે છેલ્લે. એની અંદર એક પ્રવૃત્તિ કરી હતી, યાદ છે ને? હા, ખાંડ ને પાણી વાળી, એના ઉપરથી આપણે બે તારણ કાઢ્યા હતા. કયા કયા? હા, એક તો કે દ્રવ્યના કણો, દ્રવ્ય એ સતત કણોનું બનેલું છે, અને બીજું કે દ્રવ્યના કણો વચ્ચે શું હોય છે? જગ્યા હોય છે, એટલે કે અવકાશ હોય છે. મતલબ આવી જ લાક્ષણિકતાઓ સાથે આપણે આગળ વધવાનું છે. હજી દ્રવ્યની બીજી કઈ કઈ લાક્ષણિકતાઓ છે એ જોવું છે. તો તૈયાર છો ને? ચાલો આપણે ચાલુ કરીએ. હવે આજે પ્રશ્ન પહેલા કરવો છે, પછી આપણે તમારે મને પ્રવૃત્તિ દ્વારા એનો જવાબ આપવાનો છે. જોયે, સૌથી પહેલા હું એવું કહું કે દ્રવ્યના કણો કેટલા સૂક્ષ્મ છે એ જોવું છે. પ્રશ્ન આવો છે કે દ્રવ્યના કણો કેટલા સૂક્ષ્મ છે. શું જોયું આપણે? દ્રવ્યના કણો કેટલા સૂક્ષ્મ છે. તમે કોઈ કહેશો કેટલા સૂક્ષ્મ છે? તમે તો કહેશો સાહેબ કેમ અમને ખબર હોય. હવે તો તમારે જ મને કેવું છે, તો એના માટે આપણે પ્રવૃત્તિ કરીએ, જોઈએ શું થાય છે. હવે ધારો કે આપણી પાસે એક બીકર છે. આ એક બીકર છે, એક બીજું બીકર છે, એક ત્રીજું બીકર છે, અને ચોથું બીકર છે. હવે મિત્રો આ બીકર જે છે એમાં ધારો કે આપણે એવું કરીએ કે આ પહેલા બીકર ની અંદર હું 100 ml પાણી લઉં છું. શું લઈ લઉં છું? 100 ml પાણી. આ પાણી આપણે લઈ લીધું. હવે જે આ પાણી લીધું છે સો એમએલ પાણી, હવે પાણીનો એની અંદર આપણે મિત્રો શું નાખવું છે? પોટેશિયમ પરમેંગેનેટ. પોટેશિયમ પરમેંગેનેટ નો રંગ કેવો હોય છે? ગુલાબી રંગનો. ધારો કે મેં આની અંદર પોટેશિયમ પરમેંગેનેટ નાખી દીધું છે. અમુક એના ત્રણ રહેતા. હવે પોટેશિયમ પરમેંગેનેટ નું અણુ સૂત્ર શું? તો કે KMnO4. પોટેશિયમ પરમેંગેનેટ નું અણુ સૂત્ર શું છે? KMnO4. નામ લખી દઈએ. પોટેશિયમ પરમેંગેનેટ નહીં, ઘણા બધા શું બોલે? મેગ્નેટ. મેગ્નેટ નહીં, પરમેંગેનેટ. બરાબર છે? હવે આ જે છે આટલી વાત છે. હવે મિત્રો જેવું તમે આ પાણી લીધું, પાણીની અંદર પોટેશિયમ પરમેંગેનેટ નાખશો એટલે આ પાણીનો રંગ એકદમ ઘાટો ગુલાબી થઈ જશે. બરાબર છે? કેવો રંગ થશે? ગુલાબી રંગ. આપણું દ્રાવણ કેવા રંગનું થઈ જશે? ઘેરા ગુલાબી રંગનું. બરાબર. હવે શું કરવાનું છે તો જોજો. બરાબર હો સાહેબ દીદી, આની અંદર આ બીજા બીકર ની અંદર હું આ પહેલું બીકર હતું, આ બીજા બીકર ની અંદર હું 90 ml પાણી લઈ લઉં છું. કેટલા ml લઈ લઉં છું? 90 ml પાણી. આના કરતા થોડું ઓછું.
अरे अरे जो ले तो के आनो रंग क्यों हो तो घट्टो गुलाबी एना
હોય તો આપણે એમ કહી શકાય કે કયું સાંદ્ર અને કયું મંદ. તો આ ઘાટું હોવાથી આનો રંગ થોડો કેવો છે? ઘાટો. તો આ જે સાંદ્ર છે આની સાપેક્ષે આ કેવું છે? મંદ. પણ આ બે જુઓ તો આનો રંગ આછો અને આનો રંગ આના કરતા વધારે ગુલાબી. તો આ સાંદ્ર છે અને આ મંદ છે. તો તમે શું શીખ્યા? કે પાણી છે એ મંદનનો ભાગ ભજવે છે. જેમ પાણી વધારે ઉમેરતા જાઓ એમ કોઈ પણ દ્રાવણ કેવું થતું જાય? મંદ. તમે બે ખાંડ, ધારો કે બે ગ્લાસ લીધા, એકમાં વધારે ખાંડ નાખો, એકમાં ઓછી ખાંડ નાખો, બેયનો સ્વાદ તો ગળ્યો જ આવશે, પણ એકમાં વધારે ગળ્યું લાગશે ને એકમાં ઓછું. તો જે વધારે ગળ્યું છે એના કરતા જે ઓછું ગળ્યું છે એ કેવું કહેવાય? મંદ. સમજાણો મિત્રો? બરાબર છે. આ પ્રવૃત્તિ જે છે એના દ્વારા આપણે દ્રવ્ય વિશે એક નવી લાક્ષણિકતા શીખ્યા. કઈ? તો કે દ્રવ્ય અતિ સૂક્ષ્મ કણોનું બનેલું છે. આના પહેલા બે લાક્ષણિકતા જોઈ, સતત કણોનું બનેલું છે, દ્રવ્યના કણો વચ્ચે અવકાશ હોય છે, અને ત્રીજી લાક્ષણિકતા દ્રવ્ય એ અતિ સૂક્ષ્મ કણોનું બનેલું છે. સમજાઈ ગયું? બરાબર છે. સરસ. હવે જો આપણે જે કે લાક્ષણિકતા શીખ્યા, હજી આપણે ઘણી લાક્ષણિકતા શીખવાની છે. પ્રશ્ન પૂછાય છે કે દ્રવ્યની લાક્ષણિકતા જણાવો. આપણે ત્રણ જોઈ, હવે એક લિસ્ટ બનાવીએ. આ લિસ્ટની અંદર હું બીજી બે ત્રણ વધારે લાક્ષણિકતાઓ શીખવાડતો જઈશ અને ત્યાં ત્યાં સમજાવી દઈશ. તો આપણે એક લિસ્ટ બનાવીએ અને આ નોટમાં નોંધ કરજો. દ્રવ્યની લાક્ષણિકતાઓ. દ્રવ્યની લાક્ષણિકતાઓ. હવે આ જે દ્રવ્યની લાક્ષણિકતાઓ છે એમાં પહેલી લાક્ષણિકતા આપણે શું શીખ્યા હતા? પહેલી લાક્ષણિકતા તો કે દ્રવ્ય એ સતત કણોનું બનેલું છે. સતત કણોનું બનેલું છે. બીજી લાક્ષણિકતા શું શીખ્યા હતા? કે દ્રવ્યના કણો વચ્ચે શું હોય છે? અવકાશ હોય છે. આપણે આ ફરીવાર એકવાર રિવિઝન થતું જાય છે, પાકું પણ થઈ જાય જાતે જ. અને જોડે જોડે દ્રવ્ય ના કણો વચ્ચે શું હોય છે? અવકાશ હોય છે. અવકાશ એટલે કે જગ્યા. આપણે પ્રયોગ કર્યો હતો ને. હા, ત્રીજી લાક્ષણિકતા દ્રવ્યના કણો. અત્યારે જ આપણે જોઈ, કઈ જોઈ? કે દ્રવ્યના કણોનું કદ. દ્રવ્યના કણોનું કદ અત્યારે કેવું જોયું? કે દ્રવ્યના કણોનું કદ જેમ જેમ પાણી નાખતા જાવ નાનું થતું જાય. આવી રીતે કોઈ પણ વસ્તુમાં ભૂકો કરી શકો, એનાથી નાના પરમાણુ, આપણે પરમાણુ સુધી જઈ શકીએ. દ્રવ્યના કણોનું કદ કેવું હોય છે? ટૂંકમાં અતિ સૂક્ષ્મ. કેવું હોય છે? અતિ સૂક્ષ્મ. ત્રીજી ચોથી લાક્ષણિકતા છે અને આપણે સમજીએ કે દ્રવ્યના કણો ગતિશીલ હોય છે. દ્રવ્યના કણો શું હોય છે? ગતિશીલ હોય છે. દ્રવ્યના કણો ગતિશીલ હોય છે. તો આને આપણે કેવી રીતે સમજીએ? કેમ ખબર પડે કે દ્રવ્ય બધા શાનું બને? દ્રવ્ય કોઈ પણ દ્રવ્ય કે તમારી આજુબાજુ જે કઈ વસ્તુ બધી દ્રવ્ય છે બધી જ કણોની બનેલી છે. હવે એના જે કણો હોય એ ગતિશીલ હોય. મતલબ કે ધારો કે હું તમને એક ઉદાહરણ આપું કે મારી પાસે એક અગરબત્તી છે. ચાલો હું એને હળગાવું છું. આ શણગાવી દીધી. હવે ધારો કે મેં એને અહીંયા લગાવી દીધી. હવે આ અગરબત્તીમાંથી નીકળતી જે સુગંધ છે અત્યારે અહીંયા આવે છે, હમણાં થોડીક વાર પછી થોડે દૂર આવશે.
પછી ઓલી છેલ્લી બેચ વાળો આપણો જે વિદ્યાર્થી બેઠો ને હા સુરેશ આ એની પાસે પહોંચશે રેડી તો હવે આ જે સુગંધ હતી એનો જે ધુમાડો હતો ઈ ધીમે 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 છેલ્લા બેચ સુધી પહોંચી ગયો કોના દ્વારા પહોંચ્યો હવા દ્વારા હા હવા પણ પોતે દ્રવ્ય છે અને આમાંથી નીકળતો જે અણુ જે અગરબત્તીનું જે દ્રવ્ય હતું એની સુગંધ છેક સુધી પહોંચી એનો અર્થ એવો થયો કે દ્રવ્ય શું કરે છે ગતિ કરે છે આમ દ્રવ્યના કણો શું છે ગતિશીલ હોય છે આપણે શેનું ઉદાહરણની વાત કરી તો અગરબત્તી રાખી શકો સમજાણ ઉદાહરણ તરીકે અગરબત્તીને યાદ કરી લેવા હવે એક પાંચમી લાક્ષણિકતા હવે પાંચમી લાક્ષણિકતા જે છે એ પણ અહીંયા જોઈ દ્રવ્યના કણો પ્રસરણ પામે છે દ્રવ્યના કણો શું કરે છે પ્રસરણ પામે છે પહેલી વાત પ્રસરણ અત્યારે જોયું કે ધુમાડો એક જગ્યાએ બીજી જગ્યાએ પહોંચે છે એક પ્રકારનું શું થયું પ્રસરણ જ થયું બરાબર પણ અહીંયા આમ જોવા લઈએ ને તો પ્રસરણ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હવે આની અંદર વિદ્યાર્થી મિત્રો એક બે ફેક્ટર કામ કરે તાપમાન અને બીજું ઘનતા હવે તાપમાન છે એ કઈ રીતે પ્રસરણ ઉપર અસર કરે બરાબર ધ્યાન આપજો પ્રસરણ ઉપર તાપમાન કઈ રીતે અસર કરે તો કે તાપમાનના લીધે પ્રસરણમાં ફેરફાર જોવા મળે અને તાપમાનના લીધે પ્રસરણ થાય હવે ધારો કે હું તમને એક વસ્તુ સમજાવું તમારી મમ્મી છે ઘરમાં શરબત ને એવું તો બનાવતા છે શરબત બનાવતી વખતે જોજો કે પહેલા પાણી લે છે સાદું એની અંદર ખાંડ નાખશે મીઠું નાખશે અને પછી હલાઈ નાખશે લીંબુ પાછળથી નાખશે અને ઠંડુ પાણી કે બરફ પણ એમાં પાછળથી નાખશે જોયું છે આવું અને આનું કારણ શું હા કારણ કે ખાંડ જે છે એનું પ્રસરણ પાણીમાં ઝડપથી ઓગળી જાય એના માટે એવું કરતા કારણ કે જેમ ઠંડુ પાણી લેશો એનો અર્થ એવો થયો કે જેમ તાપમાન ઓછું જેમ જેમ પાણી ઠંડુ એમ તાપમાન ઓછું કહેવાય તાપમાન જેમ ઓછું એમ પ્રસરણ કેવું થાય ધીમું આ જગ્યાએ ધારો કે તમે ઉકળતા પાણીમાં ખાંડ નાખો ચા બનાવવા માટે આપણે શું કરે પાણી નાખે પછી ખાંડ ને એવું બધું નાખે તો ઉકળતા પાણીમાં જ્યારે ખાંડ નાખે તો ઓલા ઠંડા પાણી કરતા ગરમ પાણીમાં ખાંડ કેવી ઓગળશે ઝડપથી હા તો તાપમાન ધીમું તાપમાન ઓછું જો તાપમાન ઓછું હોય બરાબર તો પ્રસરણ પણ કેવું થાય ધીમું થાય પ્રસરણ કેવું થાય પ્રસરણનો દર કેવો રહે ધીમો તાપમાન ઓછું તો પ્રસરણ ધીમું જો તાપમાન વધુ આપણે ચાલુ ઉદાહરણ લીધું જો તાપમાન વધુ તો પ્રસરણ ઝડપી બરાબર છે સમજાણું તો આ બરાબર ધ્યાન આપજો તાપમાન પછી ધારો કે ઠંડુ પાણી આની વાત થઈ શરબતની વાત થઈ હવે તમે બે જ વસ્તુ લઈ લો કે ધારો કે તમારી પાસે એક બાજુ ગરમ પાણી છે એક બાજુ ઠંડુ પાણી છે બેમાં એક સરખી ખાંડ નાખો આ પ્રયોગ જાતે કરીને જો તો અને બેને ઓગાળવાનો ટ્રાય કરો એક સાથે એકમાં ફૂલ ઠંડુ પાણી લઈ લો અને એકમાં ગરમ પાણી લઈ લો કેમાં વધારે ખાંડ ઝડપથી ઓગળશે હા ચોક્કસ જેનું તાપમાન વધુ એટલે કે જે ગરમ પાણી હશે એમાં ખાંડ કેવી ઓગળશે ઝડપથી સમજાઈ ગયું મિત્રો બરાબર છે એક છેલ્લી લાક્ષણિકતા અને છઠ્ઠી લાક્ષણિકતા છઠ્ઠી લાક્ષણિકતા હવે છઠ્ઠી અને છેલ્લી જે લાક્ષણિકતા છે ઈ શું કહે છે પણ આ છઠ્ઠી લાક્ષણિકતા પહેલા આજે આપણે એક વાત કરી હતી પ્રસરણ ઉપર બીજું કોણ અસર કરે ઘનતા હા તો ઘનતા વિશે જોઈ લીધું કે ઘનતા છે ઈ પણ પ્રસરણ ઉપર અસર કરે છે ઘનતા જે છે ઈ પણ પ્રસરણ ઉપર શું કરે છે અસર કરે છે મતલબ કે પહેલી વસ્તુ તો
થાય ને આમ સૂત્ર જોવા જઈએ તો દળ ના છેદ માં કદ આવું કહી શકાય ઘનતા નું સૂત્ર શું છે દળ ના છેદ માં કદ આવું એક સૂત્ર છે પણ આ સૂત્ર ને સાઈડ માં મૂકો એ આપણે પછી જોશું કે ઘનતા જે છે એને આપણે ચોક્કસ પ્રેક્ટિકલ સમજીએ કે ધારો કે તમારી પાસે મધ છે અને એક બાજુ પાણી છે તો મધ અને પાણી આ બે માં ઘનતા કોની વધારે તમે ઝડપથી સમજો તો મધ છે આમ જોવામાં કે ભૌતિક રીતે કેવું હોય છે ઘટ એકદમ જાડું હોય છે જ્યારે પાણી એની સાપેક્ષે કેવું હોય છે પાતળું તો કોની ઘનતા વધુ હા મધની ઘનતા વધુ આપણે ધારો કે ઉદાહરણ લીધું મધનું મધની અંદર ઘનતા કેવી હોય છે વધુ જ્યારે બીજી બાજુ ઉદાહરણ લીધું પાણીનું પાણીની ઘનતા મધની સાપેક્ષે કેવી હોય છે ઓછી ઘનતા ઓછી પાણીની અને મધની વધુ તો હવે કોનો પ્રસરણ ઝડપી થશે જો ધારો કે આપણી પાસે કોઈ ગ્લાસ હોય હવે આ ગ્લાસ ની અંદર ધારો કે એની ધાર જે છે ત્યાંથી તમે અહીંયા મધનું ટીપું મૂકો આ ધાર પાસે મધનું અહીંયા ટીપું મૂકી દો તો ધીમે ધીમે આ કાચના છેલ્લા ભાગ સુધી ઉતરતા ઉતરતા અને આ સાઈડ પાણીનું ટીપું મૂકી દો કોણ નીચે ઝડપી પહોંચશે હા તમે કહેશો પાણી ઝડપથી ઉતરી જશે મધને પહોંચતા વાર લાગશે તો કોનું પ્રસરણ ઝડપી થયું તો કે મધનું પ્રસરણ કેવું થયું ઝડપી અને મધની ઘનતા કેવી હતી વધુ તો જેમ ઘનતા વધુ એમ પ્રસરણ ઘનતા કેવી વધુ તો પ્રસરણ ઓછું અને પાણીની ઘનતા ઓછી એટલે ઝડપથી પ્રસરણ થયું તો એની ઘનતા ઓછી તો પ્રસરણ વધુ સમજાયું ઝડપી અથવા ધીમું ઘનતા વધુ તો પ્રસરણ ધીમું એવું પણ કહી શકો આનું પ્રસરણ ઝડપી તો આ હતું આપણી લાક્ષણિકતા અને છેલ્લી લાક્ષણિકતા જે જોવી છે આપણે એ બરાબર જોઈ લઈએ હવે છેલ્લી લાક્ષણિકતા મિત્રો આવી છે કે દ્રવ્યના કણો કણો વચ્ચે શું હોય છે આકર્ષણ હોય છે દ્રવ્યના કણો વચ્ચે આકર્ષણ હોય છે દ્રવ્યના કણો વચ્ચે શું હોય છે આકર્ષણ હવે આને કેવી રીતે સમજશું દ્રવ્યના કણો વચ્ચે આકર્ષણ હોય આવું આપણે સમજવું હોય તો કેવી રીતે સમજી શકાય તો ધારો કે હું એવું કહું કે લોખંડ છે બધી વસ્તુમાં આકર્ષણ હોય જ છે પણ વધારે અને ઓછું એ સમજવાનું છે આકર્ષણ બધી વસ્તુમાં હોય જેમ કે લોખંડ તો લોખંડ જ્યારે બને અથવા તો લોખંડ મળી આવે ત્યારે એના આખું લોખંડ આપણને વ્યવસ્થિત લાગે છે અથવા એને પછાડો તો તૂટતું નથી બરાબર ને તો એ શું છે લોખંડના કણો કણો વચ્ચે આકર્ષણ કેવું છે વધારે જ્યારે બીજો એક ઘન પદાર્થ લઈ લો ચો હવે ચો પણ એવો એક આમ હાથથી દબાવો તો તૂટે નહીં પણ જો નીચે પડી જાય તો એના કટકા થાય તો એનો અર્થ એવો થયો કે એનું આકર્ષણ કણો કણો જોડાયેલા જ હતા પણ ઓછું આકર્ષણ હતું લોખંડની સાપેક્ષે ચોકનું આકર્ષણ કેવું હતું ઓછું આવી જ રીતે બધામાં શું હોય છે આકર્ષણ આના વિશે વિસ્તારથી ભણશું જ્યારે ઘન પદાર્થ ભણશું ત્યારે દ્રવ્યના કણો વચ્ચે શું હોય છે આકર્ષણ તો બરાબર એકવાર વ્યવસ્થિત છ છ લાક્ષણિકતા રિવિઝન કરી લો બરાબર જોઈ લો જેથી કરીને તકલીફ પડે નહીં જો રેડી સરસ બધા હોશિયાર છો ફટાફટ કેચઅપ કરશો અત્યારે આપણે જે છેલ્લી લાક્ષણિકતા શું હતી કે દ્રવ્યના કણો કણો વચ્ચે શું હોય છે આકર્ષણ આ આકર્ષણ જે હતું
એના આધારે દ્રવ્યના ભૌતિક રીતે ત્રણ પ્રકાર પડે છે. આપણે ભૌતિક ભાગ જોઈએ છે, ભૌતિક દેખાવના આધારે ત્રણ પ્રકાર પડે છે. આકર્ષણના આધારે જો હવે કેવું સમજો કે ધારો કે આપણા ક્લાસમાંથી ચાર બબે જણાની ટુકડીઓ લઈ લીધી. હવે ધારો કે સૌથી પહેલા બે જે ઊભા છે એમને આમ એકનો હાથ અહીંયા બીજાનો હાથ અહીંયા આવી રીતે આમ પરફેક્ટ આમ હજળ બમ ઊભા રાખ્યા. બીજા બે વિદ્યાર્થી છે, બીજું જૂથ છે, આ બીજા જૂથવાળાને આપણે આમ હાથ જોડી કરીને કડકથી ઊભા રાખ્યા, બરાબર છે. ત્રીજા બે જણ છે, આ ત્રીજા બે જણને ખાલી આમ આંગળીઓ આમ રાખવાનું હોય, બરાબર. અને ચોથા જે છે એમને ફક્ત આમ ટેરવા રાખવાનું હોય. હવે તમારે આમાંથી કોઈકને તોડવા હોય તો શું થાય? શું થાય? હવે ધારો કે પહેલું જૂથ છે, એમાંથી આપણે બે જણ આવે એને આમ તોડવાની ટ્રાય કરશે, પણ એ તો આમ એવી રીતે ઊભા છે કે એમ ઝડપથી તૂટશે, એ બે છૂટા પડશે નહીં. હવે એની સાપેક્ષે બીજા જૂથમાં ખાલી આ ઊભા છે, તો જોરથી એકવાર બે હાથ વચ્ચે અહીંયા મારશે તો શું થશે? નોખા પડી જશે. ત્રીજામાં તો ખાલી આમ આંગળીઓ જ હતી, તો એનો ખાલી નામ આમ કરશું તો એ શું થશે? જુદા પડે. ચોથામાં ખાલી ટેરવા વચ્ચે ખાલી એક આંગળીથી આમ કરશે તો બે તૂટી જશે. તો આ આકર્ષણ વધુ ઓછું હતું અને વધારે ઓછા આકર્ષણના કારણે ત્રણ પ્રકાર પડે છે. એક રીતે જોવા જઈએ તો તમે જોવો છો અમુક વસ્તુ હોય એકદમ આમ જેમ કે લોખંડ ને બધું, તો કે એની અંદર કણો એટલા બધા પાસ પાસે ગોઠવાયેલા હોય છે, એટલા વ્યવસ્થિત ગોઠવાયેલા હોય છે. ઘન પદાર્થની અંદર કણો એટલા બધા પાસ પાસે હોય છે, કે જગ્યા જ ન હોય, એટલે આકર્ષણ એક પ્રકારનું કેવું થયું વધારે. અને એમને આપણે સરળતાથી તોડવો હોય તો તૂટતા નથી, સરળતાથી તૂટતા નથી. ધારો કે આ ઘન પદાર્થનું આવું સ્ટ્રક્ચર હોય એકદમ પાસ પાસે, જ્યારે પ્રવાહી હોય તો એની અંદર તમે જુઓ છો થોડું ગરમ કરો એટલે એ પીગળવા માંડે, ઓગળવા માંડે અથવા ઉડી જાય. તો એના કણો કણો વચ્ચે અથવા તો પ્રસરણ ઝડપી થાય, જેમ કે પાણી પાણીની અંદર ખાંડ ઓગળી ગઈ, ઓગળી ગયેલો શું થયું, કણો વચ્ચે શું હતી, જગ્યા. આની સામે ધારો કે તમે લોખંડની ઉપર ખાંડ મૂકો તો કે ઓગળી જાય છે, કે ગાયબ થાય છે ના, પણ પાણીની અંદર પ્રવાહીમાં ખાંડ નાખો તો થોડીક વાર પછી ઓગળી ગઈ, એનો અર્થ શું થયો, કે સમાઈ ગઈ. એના કણો વચ્ચે જગ્યા કેવી હોય, વધારે. જ્યારે વાયુ પદાર્થો તો કે ઉભા કોઈ દી એક ઠેકાણ હોતો નથી, ઘડીક હવા આયા આવે તો આમ જાય, તો એના કણો વચ્ચે શું હોય છે, ખૂબ જ જગ્યા, વધારે જગ્યા. તો આ પ્રકારનું ભરત, તો આપણે આ આકર્ષણના આધારે આવા જ ત્રણ પ્રકારો જોવા છે. સૌથી પહેલી વાત કે દ્રવ્યના પ્રકાર, એક પ્રકારે આપણે શું જોયું કહેવાય, દ્રવ્યના પ્રકારો. હવે દ્રવ્યના પ્રકારોની અંદર મિત્રો કેટલા પ્રકાર આપણે જોયા, તો કે પહેલું છે ઘન, બીજું છે પ્રવાહી, ત્રીજું છે વાયુ. ઘન, પ્રવાહી અને વાયુ આવા ત્રણ પ્રકાર પડે છે. હવે તમને આમ યાદ તો આવી જવાનું કે ઘન એટલે તમારી આજુબાજુ જોવો, આપણે આજુબાજુ જોવાનું. ઘન પદાર્થોમાં આપણે જોતા હોય કે પથ્થર છે, શું જોયું, પથ્થર. ઘન પદાર્થના ઉદાહરણોમાં આપણે શું લઈ શકીએ, પથ્થર, બીજું તો કે લોખંડ, ત્રીજું તો કે તાંબુ. આવી બધી ધાતુઓ શેમાં આવે, બધી ધાતુઓ લગભગ ઘનમાં આવે. પછી આપણે પાસે આપણે જોઈએ તો પેન, આવું બધું ઘણું બધું લિસ્ટ એનું લાંબુ છે. પ્રવાહીમાં એક બે ઉદાહરણ લઈએ તો તેલ, પાણી, દૂધ, આવું બધું થઈ શકે, તેલ, પાણી, દૂધ. પછી આપણે વાયુ પદાર્થની વાત કરીએ તો કોણ આવે, ઓક્સિજન. તમે પહેલા કહેશો ઓક્સિજન, નાઇટ્રોજન, પછી હાઇડ્રોજન, આવા ઘણા બધા, કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, હિલિયમ, આવું ઘણું બધું વાયુમાં હોય છે. તો આ બધા પ્રકાર છે.
હવે મિત્રો આ જે દ્રવ્યના ત્રણ પ્રકારો છે આના કેના આધારે આપણે ભૌતિક રીતે બાહ્ય દેખાવથી આ ઘન પ્રવાહી અને જે વાયુ પદાર્થો છે આ આની અંદર આપણે ત્રણેય વિશે વારાફરતી ચર્ચા કરશું ઘન વિશે જોશું પહેલા પ્રવાહી વિશે જોશું વાયુ વિશે જોશું ઘનના ભૌતિક ગુણધર્મો એની લાક્ષણિકતાઓ એના વિશે ખૂબ જ ડિટેલમાં આવી રીતે ત્રણેય વિશે આપણે આ પાઠની અંદર ભણવાનું છે પણ આવતા લેક્ચરમાં બરાબર તો આજે આટલું રાખીએ નેક્સ્ટની અંદર ત્રણેય વિશે વારાફરતી આપણે આગળ જોતા જશું આ જે કંઈ ચાલે છે એ બરાબર લખી લખી પાકું કરી અને સમજવાનું છે ખાસ સમજવાનું છે વિજ્ઞાન સમજવાનું છે તો ઝડપી યાદ રહેશે રેડી આજે આટલું રાખીએ થેન્ક યુ